ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચિત્રકામ કરવાનું છે. તો તમે બધા રેડી છો ને? જો તમારી પાસે કોરી ચિત્રકામની બુક છે, એમાં આગળ પણ તમે ચિત્ર દોર્યા જશે, તો એ બુક બધાએ લઈ લેવાની છે, અને પેન્સિલ અને રબર. તો આજે આપણે ચિત્રકામની નોટબુકમાં પતંગિયું દોરીશું. શું દોરીશું? પતંગિયું. બધાએ નોટ લઈ લીધી, પેન્સિલ રબર લઈ આવ્યા ને? તો ચાલો બધાએ મારી સાથે પતંગિયું દોરવાનું છે. તો તમે બધા અહીં બોર્ડ પર ધ્યાનથી જોજો, આપણે બોર્ડ ઉપર પતંગિયું દોરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ફ્રેન્ડ્સ મારી સાથે બધા દોરજો. તો સૌ પ્રથમ આપણે પહેલા સર્કલ કરીશું. નાનું સર્કલ મારી સાથે આ રીતે બધાએ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે સર્કલ કરી દો. નાનું કર્યું બધાએ. હવે અર્ધ ગોળ દોરીશું આપણે અહીંથી આ રીતે. જોજો બધા ધ્યાનથી, અહીં દોર્યું બધાએ આ રીતે અર્ધ ગોળ. હવે આ સાઈડથી નાનું અર્ધ ગોળ કરીશું. કર્યું બધાએ આ રીતે, થયું ને બધાનું? હવે જો આપણે પતંગિયાની પાંખો દોરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને બધાને ફ્લાવર દોરતા આવડે છે ને? તો ફ્લાવરની પાંખની કઈ રીતે દોરીએ છીએ આપણે? એ રીતે પતંગિયાની પાંખો દોરીશું. અહીં જુઓ બધા ધ્યાનથી, આ રીતે પતંગિયાની પાંખો કરવાની છે. જોજો ફ્રેન્ડ્સ અહીં બધા ધ્યાનથી. હવે બીજી બાજુ પણ એ રીતે દોરી લઈશું. હવે નીચે નાની પાંખો કરીશું બીજી આપણે. જોજો બધા ધ્યાનથી, અહીં દેખાય છે ને ફ્રેન્ડ્સ બધાને? આ રીતે પતંગિયાની પાંખો કરીશું. થઈ ગઈ. હવે પતંગિયાની આંખો દોરીશું. અહીં જુઓ, આ રીતે નાના ગોળ કરીશું બે આપણે, એટલે પતંગિયાની પાંખો થઈ જશે. અને પતંગિયાનો ફેસ કરીશું આ રીતે સ્માઈલ, દેખાય છે ને બધાને? પછી પતંગિયાની મૂછો બનાવવાની છે આ રીતે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે દરેકે દોરી દેવાનું છે. દોરાઈ ગયું નોટબુકમાં બધાનું આ રીતે? ઓકે, હવે આપણે એની બોર્ડર લાઈન કરીશું. તમારી પાસે બ્લેક કલર છે ને? હા, તો બ્લેક કલરથી આપણે હવે એની બોર્ડર કરીશું. મારી પાસે તો કાળો ચોક નથી, પણ હું ભૂરા કલરથી પતંગિયાની બોર્ડર કરીશ. તમારે તમારી પાસે બ્લેક કલરનો કલર ચોક છે ને? છે ને બ્લેક કલર? તમારે બ્લેક કલરથી બોર્ડર કરવાની છે, હું ભૂરા કલરથી કરીશ. તો આ રીતે બધા સરસ બોર્ડર લાઈન કરવાની છે. ફ્રેન્ડ્સ ધ્યાનથી કરજો બોર્ડર લાઈન, કલર બહાર જવો જોઈએ નહીં. આ રીતે તમે પેન્સિલ ઉપર કાળા કલરથી દરેક બોર્ડર લાઈન સરસ રીતે કરવાની છે. દેખાય છે ને ફ્રેન્ડ્સ બધાને? જુઓ ધ્યાનથી, આપણે જે રીતે દોર્યું એ જ રીતે અહીં દરેક બોર્ડર લાઈનને કાળા કલરથી ઘટી કરીશું આ રીતે. ફ્રેન્ડ્સ, ટીચર પાસે તો કાળો કલર નથી, એટલે ટીચરે કયો કલર યુઝ કર્યો છે? ભૂરો. પણ આપણી પાસે તો બ્લેક કલરનો બ્લેક કલર છે ને? તો આપણે બ્લેક કલરથી બોર્ડર લાઈન કરવાની છે. તો બધાએ આ રીતે સરસ બોર્ડર લાઈન કરવાની છે. જો ફ્રેન્ડ્સ, આ રીતે બધાએ સરસ બોર્ડર કરવાની છે. બોર્ડર થઈ જાય ને ફ્રેન્ડ, ત્યાર પછી આપણે અંદર સરસ રંગો પૂરીશું. તમારી પાસે બી છે ને સરસ રંગો? તો સૌ પ્રથમ બધા આ રીતે મારી સાથે બોર્ડર કરતા રહેજો. ફ્રેન્ડ્સ ધ્યાનથી કરજો બોર્ડર, જુઓ દેખાય છે ને બધાને? આ રીતે સરસ બોર્ડર લાઈન કરવાની છે. જો ફ્રેન્ડ્સ બોર્ડર લાઈન કરું છું, કોઈનું બાકી હોય તો મારી સાથે દોડતા રહેજો. આ રીતે બોર્ડર લાઈન કરું છું ત્યારે બધા સરસ સરસ બટરફ્લાય દોડજો. પછી આપણે અંદર સરસ રંગો પૂરીશું. દેખાય છે ને ફ્રેન્ડ્સ બોર્ડર લાઈન થાય છે?
ઓર્ડર લાઈન થઈ ગઈ છે. તમારી પણ થઈ ગઈ હશે, થઈ ગઈ ને? બાકી હોય તો કરી નાખો, આપણે ત્યારબાદ એમાં લીંબો પૂરીશું. હવે બોર્ડર લાઈન પણ થઈ ગયા હશે ને, સરસ દોરાઈ પણ ગયું હશે, થઈ ગયું ને બધાનું બોર્ડર લાઈન? ચાલો આપણે હવે એમાં રંગો પૂરીશું. ફ્રેન્ડ્સ, મને ગમે છે એ રંગો હું પૂરીશ અહીં પતંગિયામાં, અને તમને ગમતા હોય એ રંગો તમે પૂરજો બટરફ્લાયમાં. પૂરશો ને ફ્રેન્ડ્સ? ઓકે, તો બધા અહીં ધ્યાનથી જોજો. હવે તો કલર ગુમતા પણ બધાને આવડી જ ગયો છે, તો આપણે પહેલા બટરફ્લાયની પાંખોમાં રંગ પૂરીશું. તો બધા અહીં ધ્યાનથી જોજો. જો ફ્રેન્ડ, અહીં હું પતંગિયામાં લાલ કલર પૂરીશ. દેખાય છે ને ફ્રેન્ડ બધાને? તો સૌ પ્રથમ આપણે આ રીતે બોર્ડર લાઈન કરીશું, એટલે કલર આપણો બહાર નહીં જાય. દેખાય છે ને ફ્રેન્ડ? આ રીતે તમારે પણ પહેલા બોર્ડર લાઈન કરી દેવાની રંગથી. તમને જે રંગ ગમતો હોય એ રંગ તમે અહીં પતંગિયામાં પૂરી શકો છો. મને અહીં લાલ રંગ ગમે છે, એટલે હું પતંગિયાની એક પાંખમાં લાલ રંગ કરીશ. તમે બધા ધ્યાનથી જોજો. જો ફ્રેન્ડ, આ રીતે રેડ કલરની બોર્ડર લાઈન થઈ ગઈ ને, હવે આપણે એમાં ધીરે ધીરે આ રીતે રંગ ભરીશું. દેખાય છે ને ફ્રેન્ડ બધાને? આ રીતે સરસ એક લાઈનથી રંગ કરશો તો બટરફ્લાય બહુ સરસ દેખાશે. તમારે પણ આ રીતે રંગ પૂરવાનો છે અંદર. કલર તો તમારી પાસે છે ને બધા પાસે? તમને ગમે એ રીતે સરસ રંગ કરજો છે ને ફ્રેન્ડ? જો તમારે પણ બટરફ્લાયમાં આ રીતે બોર્ડર લાઈન કરીને સરસ રંગ પૂરવાનું છે. હવે ફ્રેન્ડ, એની સામેની પાંખમાં પણ આપણે લાલ જ રંગ પૂરીશું આ રીતે. તો પહેલા આપણે બોર્ડર લાઈન કરી દઈશું લાલ રંગથી આ રીતે. તમે પણ કરજો આ રીતે બોર્ડર લાઈન, એટલે કલર આપણો બહાર નીકળે નહીં અને કલર આપણે સરસ રીતે પૂરી શકીએ આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે સરસ બોર્ડર લાઈન કરજો બધા. જો ધીરે ધીરે કરવાનું, એટલે કલર આપણો બહાર નીકળે નહીં. આ રીતે સરસ બોર્ડર લાઈન કરવાની છે, ત્યારબાદ એમાં ધીરે ધીરે આ રીતે રંગ ભરવાનો છે. ફ્રેન્ડ, મને તો લાલ કલર ગમ્યો, એટલે મેં પાંખમાં લાલ કલર કર્યો છે. તમને જે રંગ ગમે એ રંગ તમે બટરફ્લાયમાં પૂરી શકો છો આ રીતે. દેખાય છે ને ફ્રેન્ડ્સ આ રીતે? તમે પણ આ રીતે સરસ રંગ કરજો. હવે નીચે નાની પાંખો છે ને બે, એમાં રંગ પૂર્યો છે. એના માટે મેં પીળો રંગ લીધો છે, એને પણ રેડ આપણે લાલ કલર પૂર્યો. એ જ રીતે પહેલા બોર્ડર લાઈન કરવાની છે આ રીતે, ત્યારબાદ અંદર રંગ પૂરીશું. તો બધા મારી સાથે રંગ કરો છો ને? હા, તો આ રીતે રંગ કરતા રહેજો. પહેલા બોર્ડર લાઈન કરવાની છે આ રીતે અંદર, એટલે આપણો કલર બહાર જાય નહીં. સરસ બોર્ડર લાઈન થઈ જાય, ત્યારબાદ આપણે અંદર કલર કરીશું આ રીતે. બધા સરસ રીતે કરજો કલર આ રીતે. દેખાય છે ને બધાને? હા, વ્હાઈટ નહીં રહી જાય એનું ધ્યાન રાખજો, અને કલર આ રીતે સરસ પૂરજો. જુઓ કેટલો સરસ રંગ થાય છે, થાય છે તમારા બધાનો આ રીતે? તો બધા આ રીતે સરસ રંગ કરજો, કલર બહાર નીકળે નહીં એનું ધ્યાન રાખજો, અને બોર્ડર લાઈન કરીને સરસ કલર કરજો. ફ્રેન્ડ્સ, હવે તો તમને કલર કરતા આવડી ગયો છે ને? હા, તો તમે આ રીતે સરસ કલર કરજો. જો તમે સરસ સરસ કલર કરશો તો તમારું પતંગિયું કેટલું સરસ દેખાશે, દેખાશે ને ફ્રેન્ડ્સ? તમે સરસ સરસ કલર પૂરજો, અને કેવા કલર પૂરવાના છે? તમને ગમતા હોય એવા સરસ કલર છે ને ફ્રેન્ડ્સ?
ફ્રેન્ડ્સ હવે અહીંયા પીળો કર્યો છે તેની સામેની પાંખ પર આપણે પીળા રંગની કરીશું તો પહેલા બોર્ડર લાઈન કરીશું આ રીતે ચલો કરો તો બધા બોર્ડર લાઈન આ રીતે થાય છે ને બધાનું કરજો તો આ રીતે બધા સરસ સરસ બોર્ડર લાઈન કરીને રંગ પૂછો તો શું થશે રંગ બાર જશે નહીં અને તમારો રંગ સરસ થઈ જશે અને તમારું પટંગિયું કેટલું સરસ દેખાશે દેખાશે ને ફ્રેન્ડ્સ હા ચલો બોર્ડર લાઈન થઈ ગઈ ને હવે રંગ પૂરો અહીં ધીરે ધીરે સરસ કરજો જો બહાર નહીં જાય અને વાઇટ જગ્યા રહી નહીં જાય તમારી નોટબુકમાં એનું ધ્યાન રાખજો અને સરસ કલર પૂરજો આ રીતે પૂરો છો ને ફ્રેન્ડ્સ બધા જુઓ છે ને ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે બટરફ્લાયની પાંખો તો કલર થઈ ગયો ને બધાનો હવે વચ્ચે રંગ કરવાનો છે ને અહીં આપણે એમાં તમને જે ગમતો હોય ને એ સરસ રંગ કરજો અહીં અને મોંમાં એટલે તમારું બટરફ્લાય સરસ થઈ જશે હવે તો આવડી ગયો ને એટલે હું આમાં રંગ પૂરતી નથી પણ તમારે રંગ પૂરવાનો છે આ બંનેમાં અને બટરફ્લાય કમ્પ્લીટ કરવાનું છે ઓકે ફ્રેન્ડ્સ બાય